ગુજરાતમાં પહેલી વખત કોઈ ધારાસભ્ય મતદારોના ઋણ સ્વીકારતો કાર્યક્રમ કરી રહ્યા છે, જે અન્ય ધારાસભ્ય માટે પણ પ્રેરકરૂપ બનશે. તેમજ સંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે ભરૂચના દૂધધરાદેરીના મેદાન પર વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા આયોજિત મતદારોનો ઋણ સ્વીકારવા કાર્યક્રમ જનમેદની સંબોધતા કહ્યું હતું. વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખતે વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા મતદાન ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, પ્રભારી જનકભાઈ બગદાણવાળા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ માળતીસિંહ અતોદરિયા સહિતના આગેવાનોની હાજરીમાં વિશાળ જનમેદનીને સંબોધતા કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધારાસભ્ય અરુણસિંહ રણાના ઋણ સ્વીકાર અભિગમને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ લોકો પ્રત્યે લાગણી, એના પ્રત્યેનો પ્રેમ, દેશ અને ગુજરાતને સુરક્ષિત રાખવામાં તેમનું યોગદાન અને વિશ્વાસ નરેન્દ્રભાઈનો છે. એના કારણે આપણે 156 બેઠકો જીતી શક્યા છે. સી આર પાટીલે ભવિષ્યમાં 182 બેઠક ભાજપ સર કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બાળકના કુપોષણની વાત છેડી તેમણે ધારાસભ્યો અને કાર્યકરોને તેમના વિસ્તારમાં કુપોષિત બાળકો સુધી તેમને કુપોષણમાંથી બહાર લાવવા અપીલ કરી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ ધારાસભ્ય અરુણસિંહ રણા 108ની જેમ કામ કરતા હોવાનું ધારાસભ્યના કાર્યને બિરદાવ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પેજ પ્રમુખની મંત્રને ભાજપે રાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકાર્યો હોવાનું કહ્યું હતું. તેમણે બીટીપીને 2 વર્ષ પહેલાં 6ઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું કહ્યું હતું અને તાજેતરની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવી બીટીપીના સામ્રાજ્યને ખતમ કર્યું હોવાનો હુંકાર કર્યો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા મતદારોને ઋણ સ્વીકાર કરી વાગરાના મતદારો તેમને પ્રેમભાવ અને તાકાત આપતા હોવાનું કહ્યું હતું. વાગરા વિધાનસભા ક્ષેત્રના વિકાસની ઝાંખી કરાવી ધારાસભ્ય પ્રત્યેક ગરીબ પરિવારને તેમના પોતાનું ઘર મળે તેવો સંકલ્પ હોવાનું પણ ઉમેર્યું હતું. વ્યક્તિ મોટી નથી, પાર્ટી મોટી છે તેમ કહીને અરુણસિંહ રણા પોતે ભાજપના ધારાસભ્ય હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.